ભારત સરકાર દ્વારા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરનો સમાવેશ કરેલો છે. બજેટમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વખતે દ્વિચક્રી ઇલેક્ટ્રિક વાહનો જે છે એની ઉપરનો વ્હીકલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. આજ રોજ રેવન્યુ કમિટીની મિટિંગમાં જે થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ના જે ઇલેક્ટ્રિક વાહનો છે એની પરનો સંપૂર્ણ ટેક્સ માફ કરવો એવું ઠરાવવામાં આવ્યું છે. તેની સાથે સાથે જે સુપર રીચ વ્હીકલ છે, સુપર રીચ વ્હીકલ એટલે કે 15 લાખ થી 25 લાખ, 25 લાખ થી 50 લાખ અને 50 લાખ રૂપિયા ઉપરના વ્હીકલ, તો આ ત્રણ કેટેગરીમાં ટેક્સ વધારવામાં આવ્યો છે. 15 લાખ થી 25 લાખ રૂપિયાની બેઝિક કિંમતના જે વ્હીકલ છે, સુપર રીચ વ્હીકલ, એમની પર 0.5% એટલે કે 3.5% કરવામાં આવ્યા છે. 25 લાખ થી 50 લાખના જે વાહનો છે તેની પર 3%ને બદલે 4% કરવામાં આવ્યો છે. અને 50 લાખ રૂપિયા ઉપરના જે વ્હીકલ છે તેની ઉપર 3%ને બદલે 5% વ્હીકલ ટેક્સ વધારવાનું રેવન્યુ કમિટીમાં આજરોજ ઠરાવવામાં આવ્યું છે. ખાસ કરીને જોવા મળ્યું છે કે સુપર રીચ વ્હીકલની જે માત્રા છે એ અમદાવાદ શહેરમાં લગભગ કુલ મિલાકર 3000 જેટલા વાહનો દર વર્ષે વેચાય છે. અને જે 15 લાખની જે બેઝિક પ્રાઇસ છે એ બહુ અગત્યનું છે કે બેઝિક પ્રાઇસ ઉપર આરટીઓ ટેક્સ, જીએસટી, એસજીએસટી, સીજીએસટી, ઇન્સ્યોરન્સ, વ્હીકલ ટેક્સ એ બધું ઉમેરવામાં આવે છે. એટલે આપના માધ્યમથી મારે ખાસ એ જણાવવાનું છે કે 20 લાખ રૂપિયા સુધીની જે કોઈ ગાડીઓ લેશે એની કોઈ પણ ટેક્સમાં વધારો થતો નથી. ખાસ કરીને જે સુપર રીચ વ્હીકલ છે તેમાં જ ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે સામાન્ય નાગરિકો છે અથવા તો જે લોકોને બિઝનેસમાં જે દ્વિચક્રી વાહનો હોય, ઓટો રિક્ષા હોય, લોડિંગ રિક્ષા હોય, ફોર વ્હીલર લોડિંગ હોય, ટેમ્પો, મિની ટ્રક, આ જે બધાના જે વાહનો છે તેની ઉપર પણ કોઈ વાહન દરમાં ચેન્જ કરવામાં આવ્યો નથી. અને ખાસ કરીને એક ક્લીન અમદાવાદ, ગ્રીન અમદાવાદ, પોલ્યુશન ફ્રી અમદાવાદ, એન્વાયરમેન્ટ ને સુધારવા માટે જે અમદાવાદમાં જે જુદા જુદા એક પ્રયત્ન થઈ રહ્યા છે એના ભાગરૂપે ઇલેક્ટ્રિક વાહનોને મુક્તિ આપવામાં આવી છે અને સાથે સાથે સુપર રીચ વ્હીકલમાં વધારો કરવામાં આવ્યો છે ટેક્સમાં. અને કુલ મિલાકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દર વર્ષે આનાથી 10 કરોડ જેટલી માકબર